મારા વાલા પરિવારજનો ભારતના વિકાસની ચર્ચા આજે પૂરી દુનિયામાં થઈ રહી છે કે નથી થઈ રહી જરા ખખડીને બોલો ને આખી દુનિયામાં ભારતના વિકાસની ચર્ચા થઈ રહી છે કે નથી થઈ રહી અને તમે જોયું હશે હમણાં આપણા ભારતે ચંદ્રયાન પર ભારત પહોંચ્યું ગામડાનો માણસ હોય નિશાળનું પગથિયું ના ચડ્યો હોય 80-90 વટાવી ચૂક્યો હોય એને એમ લાગે છે કે ભારતે ખૂબ મોટું કામ કર્યું અને ભારતને ચંદ્ર સુધી પહોંચાડી દીધો દુનિયાના દેશો કોઈ ત્યાં પહોંચ્યું નથી ત્યાં આપણું ભારત પહોંચ્યું કે પહેલા G20 દુનિયાના લોકોમાં G20ની કદાચ આટલી ચર્ચા નહીં થઈ હોય જેટલી ભારતમાં G20ના કારણે કોઈ નિશાળનો વિદ્યાર્થી એવો નહીં હોય કે એને G20 ખબર ના હોય ક્રિકેટના 2020 ખબર નહીં હોય એવા ઘણા મળશે પણ G20ની ખબર ના હોય એવો કોઈ ન મળે એટલું બધું વાતાવરણ પહોંચી ગયું G20માં વિશ્વના મોટા મોટા નેતાઓ ભારતને ખૂણે ખૂણે ગયા અને છેલ્લે દિલ્હીમાં પણ જ્યારે એમણે ભારતની આ વૈભવ વારસો જોયો ભારતના લોકોની ક્ષમતા જોઈ ભારતના લોકોની સંકલ્પ શક્તિ જોઈ દુનિયા ચકિત થઈ ગઈ દોસ્ત વિશ્વભરના નેતાઓ ભારત માટે એમના મનમાં કૌતુક જાગવા માંડ્યું ભારતનું સામર્થ્ય આજે એનો પરિચય પૂરી દુનિયાને થઈ રહ્યો છે ભારતમાં આજે એકથી આગળ બીજા એક સે બઢકર એક જેને કહીએ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે રોડ હોય રેલ હોય એરપોર્ટ હોય આજે જેટલું રોકાણ મૂડીરોકાણ ભારતને ખૂણે ખૂણે થઈ રહ્યું છે ને આપણા ગુજરાતના ખૂણે ખૂણે થઈ રહ્યું છે આજથી વર્ષો પહેલા આનું નામો નિશાન નહોતું દોસ્તો આજે એટલું મોટું કામ થઈ રહ્યું છે પરંતુ ભાઈઓ બહેનો એક વાત તો તમે ખૂબ સારી રીતે જાણો છો વિકાસના જે મોટા મોટા કામો થઈ રહ્યા છે હિંમતપૂર્વક જે નિર્ણયો થઈ રહ્યા છે અને ગુજરાત આજે જે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે ને એમાં આપણે ગયા કેટલાક સમયથી જે મજબૂત પાયો નાખ્યો અને તમને તો ખબર છે આ તમારા નરેન્દ્રભાઈ તમને કોઈને એમ ના થાય કે આ પ્રધાનમંત્રી આવ્યા છે તેમને એમ જ થાય કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે આનાથી રૂડું બીજું શું હોય પેલા અને નરેન્દ્રભાઈ તમે ઓળખો છો એક વાર સંકલ્પ લે એટલે પૂરો કરીને રહે અને આ પણ તમે સારી રીતે જાણો છો કે તેજ વિકાસ આજે જે દેશમાં તેજ વિકાસ થઈ રહ્યો છે આજે દુનિયામાં જે વાહવાહી થઈ રહી છે દુનિયામાં ભારતની ચર્ચા થઈ રહી છે એના મૂળમાં કઈ તાકાત છે ખબર છે કઈ તાકાત છે આજે દુનિયામાં જય જયકાર થઈ રહ્યો છે એના મૂળમાં કઈ તાકાત છે પેલા આ દેશના કોટી કોટી જનોની તાકાત છે જેમણે દેશમાં સ્થિર સરકાર બનાવી અને આપણે તો ગુજરાતના અનુભવી છીએ લાંબા સમયથી ગુજરાતમાં સ્થિર સરકાર હોવાના કારણે પૂર્ણ બહુમતની સરકાર હોવાના કારણે આપણે એક પછી એક નિર્ણયો કરી શક્યા છે અને એનો લાભ ગુજરાતને મળ્યો છે